હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ રંગીલુ જી કે ફ્રેન્ડ્સ મોઢેરા સૂર્યમંદિરના પાર્ટ ટુમાં મોઢેરા સૂર્યમંદિરના મુખ્ય ત્રણ ભાગને ડિટેલમાં જોવાના છીએ સૂર્યમંદિરના મુખ્ય ત્રણ ભાગ સૂર્યકુંડ સભામંડપ અને ગર્ભગૃહને ડિટેલમાં સમજીએ ફ્રેન્ડ્સ મોઢેરા સૂર્યમંદિરનો પહેલો ભાગ સૂર્યકુંડ જેને સ્ટેપવેલ કે રામકુંડ તરીકે પણ ઓળખવામાં આવે છે ફ્રેન્ડ્સ રામકુંડ તરીકે કેમ કહેવામાં આવે છે તેના પાછળની દંતકથાને જોઈએ પ્રાચીન કાળમાં મોઢેરા સૂર્યમંદિર વિશે પુરાણ અને બ્રહ્મપુરાણમાં કહેવામાં આવ્યું છે કે પ્રાચીન કાળમાં મોઢેરા સૂર્યમંદિરના આજુબાજુની જગ્યા ધર્માંતર તરીકે ઓળખાતું પુરાણોમાં એમ પણ બતાવવામાં આવ્યું છે ભગવાન શ્રી રામ રાવણના સંહાર પછી પોતાના ગુરુ વશિષ્ઠ પાસે એવી જગ્યા પૂછી જ્યાં તેઓ આત્મશુદ્ધિ કરી શકે અને બ્રહ્મ હત્યાના પાપથી મુક્તિ મેળવી શકે ત્યારે ગુરુ વશિષ્ઠે શ્રી રામને આ જગ્યા બતાવી હતી તેથી જ મોઢેરા મંદિરમાં આવેલું સૂર્યકુંડ જેને સ્થાનિક લોકો રામકુંડ તરીકે પણ ઓળખાવે છે દરેક ભક્તો મુખ્ય મંદિરમાં પ્રવેશતા પહેલાં સૂર્યકુંડમાં સ્નાન કરતા હતા ફ્રેન્ડ સૂર્યકુંડમાં આવેલા પગથિયા પર એકસો નાના મંદિરો છે જેમાં ગણેશજીનું તાંડવ નૃત્ય કરતા નટરાજજીનું ભગવાન વિષ્ણુનું અને સીતળા માતાની મૂર્તિ સાથેનું મંદિર આવેલું છે સીતળા માતાને સમર્પિત મંદિર અછબડા સામે લડ્યા હતા જે મધ્યયુગી ભારતમાં એક ભયંકર રોગ હતો આ રોગ જ્યારે મોઢેરામાં આવ્યો ત્યારે સીતળા માતા સાવરણી અને લીમડાના પાન સાથે તેમના ભક્તોના બચાવ સાથે આવ્યા હતા જેથી સ્થાનિક લોકોએ સીતળા માતાને મંદિર સમર્પિત કરવાનું નક્કી કર્યું હતું સૂર્યકુંડના પગથિયાઓની અટપટી ગોઠવણી જીવનના ઉતાર ચઢાવને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે મોઢેરાના સૂર્યમંદિરનો બીજો ભાગ એટલે સભામંડપ જેને સભાગૃહ કે એસેમ્બલી હોલ તરીકે પણ ઓળખવામાં આવે છે સૂર્યકુંડની યાત્રાને પૂર્ણ કર્યા પછી સભામંડપ તરફ જવાય સભામંડપનો આકાર અષ્ટકોણમાં છે જે બધી બાજુથી ખુલ્લું છે છતને બાવન સુંદર કોતરણીવાળા સ્તંભોથી ટેકો આપવામાં આવ્યો છે જે વરસના બાવન અઠવાડિયાને દર્શાવે છે સભા મંડપનો ઉપયોગ જાહેર સભાઓ અને ધાર્મિક કાર્યો માટે થતો હતો સભામંડપના સ્તંભો અને બે સ્તંભોની વચ્ચે આવેલ તોરણ મંદિરની શોભામાં વધારો કરે છે સભા મંડપની બહારની દિવાલમાં વિવિધ દેવતાઓની છબીઓ અને રામાયણ અને મહાભારતના દ્રશ્યો છે તેમજ દિવસ દરમિયાન છત અને થાંભલાઓમાં પ્રસારિત થતો સૂર્યપ્રકાશ જાણે જીવનના અંધકારને દૂર કરીને અવલૌકિક રંગને પ્રસારિત કરે છે સૂર્યમંદિરનો ત્રીજો ભાગ એટલે ગુડા મંડપ જેને અંતરાલ કે ગર્ભગૃહ તરીકે પણ ઓળખવામાં આવે છે સૂર્ય સૂર્યમંદિરના દરવાજાનું નિર્માણ એ રીતે કરવામાં આવ્યું હતું કે સૂર્યોદય થતાં પ્રથમ કિરણો સભા મંડપને વિંધીને સીધા ગર્ભગૃહમાં પડે ફ્રેન્ડ્સ આજે પણ સૂર્યના કિરણો એ જ પેટર્નમાં પડે છે ગર્ભગૃહમાં સૂર્યની મૂળમૂર્તિ નથી પણ અન્ય જગ્યા ઉપર સૂર્યની પ્રતિમાઓને કોતરેલી જોવા મળે છે તેરમી સેન્ચ્યુરીમાં અલ્લાઉદ્દીન ખિલજીના આક્રમણને લીધે ગર્ભગૃહ તદ્દન પડી ભાગ્યું હતું માત્ર દિવાલો જ છે મુખ્ય સૂર્ય પ્રતિમાની બેઠક માત્ર દેખાય છે અને તેના આગળના ભાગમાં સૂર્યરથના સાત ગોડાઓને કોતરેલા જોઈ પણ શકાય છે ગર્ભગૃહની બહારની દિવાલો બાર મહિનાઓને દર્શાવે છે તેમજ જન્મથી મૃત્યુ સુધી માનવ જીવનના વિવિધ તબક્કાઓને દર્શાવે છે રામાયણ અને મહાભારતના દ્રશ્યો છે તેમાં સંગીતકારો દેવતાઓ અને દેવીઓની આકૃતિઓ પણ છે તે ઉપરાંત હવા પાણી પૃથ્વી અને આકાશ સાથે તેની એકતા દર્શાવવા માટે દિવાલો પર સૂર્યની કોતરણી કરવામાં આવી છે ફ્રાન્સ ગૃહમંડપ સાથે જોડાયેલી દંતકથાને જોઈએ કહેવાય છે ગૃહમંડપમાં આવેલી સૂર્યનારાયણની મૂર્તિના મસ્તક પર આવેલ રત્ન પર વરસમાં બે વાર એટલે કે એકવીસ માર્ચ અને ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ સૂર્યોદયનું પ્રથમ કિરણ પડતું જેથી આખો ગર્ભગૃહ સોનેરી પ્રકાશથી ફ્રેન્ડ્સ આ હતા મોઢેરા સૂર્યમંદિરના મુખ્ય ત્રણ ભાગ એક નોંધનીય વાત એ પણ છે આ મંદિરના દરેક ભાગના બાંધકામમાં ચૂનો કે સિમેન્ટનો ઉપયોગ નથી કર્યો તેમજ વાવાઝોડા કે ભૂકંપ જેવી કુદરતી આફતો સામે ટકી શકે તેવી રચના છે ફ્રેન્ડ્સ તમારા નોલેજ માટે જણાવતો પહેલાના સમયમાં કોઈપણ બાંધકામના પાયામાં ચૂનાનો ઉપયોગ થતો કહેવાય છે ચૂનાના પાણીમાં રાખેલા પથ્થર કે ઈંટના ઉપયોગથી તૈયાર થયેલ કોઈપણ રચના મજબૂત ગણાતી અને જેમ જેમ સમય જાય તેમ તેમ તેની મજબૂતાઈમાં વધારો થતો એક નવા વિડીયો સાથે ફરીથી મળીશું જય હિન્દ